ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 100% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. વધુ વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈ અને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરી અને પત્ર લખ્યો છે, જેમાં તેઓએ રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પશુપાલકોથી થયેલી પશુહાની સામે તાત્કાલિક વળતર અને નદીકાંઠા વિસ્તારમાં થયેલા ધોવાણનું પૂરતું વળતર આપવાની માંગ કરી છે. પાલ આંબલિયાએ 8 જિલ્લા અને 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની પણ માંગ કરી છે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. આંબલિયાએ કહ્યું કે ચાલુ વર્ષે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ એમ 6 જિલ્લાઓ અને 68 તાલુકાઓમાં 140થી લઈ અને 390% સુધી વરસાદ નોંધાયો છે. બીજી બાજુ 37 તાલુકામાં 130-140% વરસાદ નોંધાયો છે, જે સાબિત કરે છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો છે એ રીતે ગુજરાતમાં 6 જિલ્લાઓ 68 તાલુકાઓ છાપરે ચડીને પોકારે છે કે લીલો દુષ્કાળ જાહેર કરો, લીલો દુષ્કાળ જાહેર કરો. પણ સરકારની જે નીતિ રીતિ રહી છે એ ઉદ્યોગકારો માલામાલ, ઉદ્યોગકારોને ઘી કેળા અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર આંખ બંધ કરી રહી છે. આવું એટલા માટે કહું છું કે કહેવાતી ડબલ એન્જિનની સરકારે છેલ્લા 10 વર્ષની અંદર ઉદ્યોગકારોના 14,56,000 કરોડ રૂપિયા માફ કર્યા, 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા. 10 વર્ષની અંદર 32% કોર્પોરેટ ટેક્સ હતો તે ઘટાડી અને 22% એટલે 10% કોર્પોરેટ ટેક્સ જે ઘટાડ્યો એના કારણે દર વર્ષે 4,00,000 કરોડ રૂપિયા ઉદ્યોગકારોને પરોક્ષ રીતે ફાયદો કર્યો. જ્યારે ખેડૂતો માટે કુદરતી આપત્તિમાં જ્યારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી જાય છે. જે સરકાર રિવરફ્રન્ટો બનાવી શકે છે એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન વોલ ઊભી નથી કરતી.